દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલ ઓફ ડ્રેપિંગ સાડી. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટ કોમ ના ફેશન પેશન માં આપનું સ્વાગત છે. હું છું આપની હોસ્ટ જસ્દીપ ગુટ્ટી. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલ ઓફ ડ્રેપિંગ સાડી. જી હા, સાડી એ બધી જ સ્ત્રીઓને ખૂબ જ ગમતી હોય છે. સાડી, જેને સાડી પણ કહેવામાં આવે છે, અને ઘણા વર્ષો જૂની આ ડ્રેસિંગ સ્ટાઇલ છે, આ પરિધાન છે. આપ જોવા જોયો તો સાડી આપણે બધા જ સ્ટેટ્સમાં જોઈએ છે કે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેટ્સમાં સાડી પરિધાન કરતા હોય છે. ડિફરન્ટ ડિફરન્ટ વે ઓફ સ્ટાઇલિંગ હોય છે. રાજસ્થાનમાં જાઓ તો એ લોકોનો વે ઓફ સ્ટાઇલિંગ સાડી ડિફરન્ટ હોય છે, ગુજરાતની વે ઓફ સ્ટાઇલિંગ અલગ હોય છે, બેંગોલમાં જાઓ તો એ લોકોની વે ઓફ સ્ટાઇલ અલગ હોય છે. તો એવી જ રીતના એક સાડી એક એવું કપડું છે જે ખૂબ જ લાંબુ છે, જેની અંદર કોઈ પણ સ્ટિચ નથી, વિધાઉટ એની બટન, ઝીપ, હુક્સ. આ પરિધાનને તમે ડિફરન્ટ ડિફરન્ટ વે ઓફ સ્ટાઇલ કરી શકો છો. તો આજના એપિસોડમાં હું જ આપને શીખવાડવા જઈ રહ્યો છું 3 ડિફરન્ટ વે ઓફ સ્ટાઇલિંગ સાડી. બે કોમન વે તો તમને ખબર જ છે, એક છે જે બેંગોલી સ્ટાઇલ છે, મેં ખુદ પહેરી છે, બીજી છે ગુજરાતી સ્ટાઇલ જે આપણી ફેવરેટ છે. જી હા, મારી પોતાની પણ ફેવરેટ ગુજરાતી સ્ટાઇલ છે. તો આજે ફર્સ્ટ ડ્રેપિંગ જે છે તે ગુજરાતી સ્ટાઇલ છે, પરંતુ એની અંદર કંઈક ડિફરન્ટ, કંઈક યુનિક ટચ આપ્યો છે. તો આ ક્વિક વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કઈ રીતના ગુજરાતી ડ્રેપિંગ સાડીને જે આપણે ઓપોઝિટ વેમાં આગળ પલ્લું ડ્રેપ કરતા હોય છે, એની જગ્યાએ આ જ પલ્લુને મેં સેમ જ જગ્યા પર આગળ મેં ડ્રેપ કર્યું છે અને એને ટકિંગ કરી દીધું છે અને સાથે વેસ્ટ બેલ્ટ પહેરી દીધું છે. તો એવી જ રીતના ડિફરન્ટ સ્ટાઇલ આપી દીધું છે, ડિફરન્ટ યુનિક સ્ટાઇલ આપી દીધો છે. ઘણા યંગસ્ટર્સને એવું થતું હોય છે કે યુનો ગુજરાતી સાડી છે, બેંગોલી સાડી છે. સાડી મોસ્ટલી આ બે વેમાં વધારે ડ્રેપ થતી હોય છે, તો એ લોકોને ઘણું ડિફિકલ્ટ લાગતું હોય છે કે ધીસ ઇઝ વેરી કોમન, બહુ જ કોમન છે. તો એવી જ રીતના આપણે ગુજરાતી સાડીને, ગુજરાતી ડ્રેપિંગને આપણે કંઈક યુનિક વેમાં આપણે આજે ડ્રેપ કર્યું છે. બીજું જે સ્ટાઇલિંગ છે તે આપ જોઈ શકો છો, ધોતી. જી હા, ખૂબ જ ફેવરેટ અને આજના યંગસ્ટર્સ માટે કંઈક હટકે છે. તો ધોતી સ્ટાઇલમાં આપ જોવા જઈ રહ્યા છો આ વિડીયોમાં, કે જેની અંદર મેં વચ્ચેથી સાડીને ટકિંગ એટલે કે ગાંઠ મારી દીધી છે અને બી એક બાજુથી ધોતીની જેમ રેપ કરી અને એના પલ્લુને એક સાઈડ ઓપોઝિટ સાઈડ એટલે કે ટકિંગ કરી દીધું છે. એવી જ રીતના અનધર સાઈડ ધોતીને રેપ અરાઉન્ડ કરી અને બીજી સાઈડ એટલે કે એના ઓપોઝિટ સાઈડમાં ટકિંગ કરી અને સાથે વેસ્ટ પર બેલ્ટ પહેરી લીધો છે. તો આ એકદમ જ યુનિક અને એકદમ ડિફરન્ટ સ્ટાઇલ બની ગઈ છે. આ ટાઈપની જે ડ્રેપિંગ છે સાડીની, એ આજકાલના યંગસ્ટર્સ છે એ લોકો પહેરે છે. અને સાથે સાથે આ ટાઈપનું ડ્રેપિંગ તમે કોઈ પણ કોકટેલ પાર્ટીઝ છે, રિસેપ્શન પાર્ટી છે, એવી પાર્ટીઝમાં તમે કેરી કરી શકો છો, બીકોઝ આ કંઈક ડિફરન્ટ છે, કંઈક હટકે છે. બીજી આપણે વાત કરીએ થર્ડ જે ડ્રેપિંગ છે તે આપ જોઈ શકો છો કે જેને મેં સિમ્પલ વેમાં બેંગોલી જ રીતે લીધું છે, પરંતુ એનું પલ્લું મેં થોડું લાંબુ લીધું છે અને લાંબુ લઈને એના પલ્લુને મેં આખા નેકથી રેપ અરાઉન્ડ કરી દીધું છે અને એની ઉપર મેં વેસ્ટ બેલ્ટ પહેરી દીધું છે. તો આ પણ એક અત્યારનું ડિફરન્ટ અને કંઈક યુનિક સ્ટાઇલ ઓફ ડ્રેપિંગ છે, બીકોઝ આજકાલ જે સાડી છે એને ઘણા લોકો ડિફરન્ટ ડિફરન્ટ વેમાં સ્ટાઇલ કરે છે, ઘણી યુનિક વેમાં સ્ટાઇલ કરે છે. એવી જ રીતના આજે મેં તમને 3 વે ઓફ સ્ટાઇલિંગ બનાવી, એવી જ રીતના ઘણી બધી એવી સ્ટાઇલ્સ છે જે આપણે આવનારા એપિસોડમાં શીખીશું. અને આપ જોઈ શકો છો કે કેવી રીતના સિમ્પલ સાડીને એક 5 મીટર કે 6 મીટર લાંબુ જે ફેબ્રિક હોય છે એને આપણે કેટલા મલ્ટિપલ વેઝમાં યુઝ કરી શકીએ છીએ, કેવા મલ્ટિપલ વેઝમાં એને ડ્રેપ કરી શકીએ છીએ. આજનું યંગ જનરેશન પણ એને ડિફરન્ટ વેમાં સ્ટાઇલ કરી શકે છે, સાથે સાથે
આપણે પણ કંઈક અલગ વેમાં એને ડ્રેપ કરી શકીએ છીએ. વાત કરીએ સિમ્પલ સાડીઝ, તો સિમ્પલ સાડીઝ જે ફોલિંગ સાડીઝ હોય છે એને તમે કંઈક ધોતી વેસ્ટ છે એવા ટાઈપની ડ્રેપિંગમાં યુઝ કરો તો ખૂબ જ સુંદર લુક આપે છે. એવી જ રીતના આપણે વાત કરીએ તો જે સિલ્કની, બનારસી સિલ્કની સાડી છે, તો એવી સાડીઝને આપણે દુપટ્ટા વેમાં જે સ્ટાઇલ કરવો હોય તો એવી રીતના પણ તમે સ્ટાઇલ કરી શકો છો. લેંગાની સાથે ઘણા બધા એવા ડિફરન્ટ સ્ટાઇલ્સ છે સાડીના, જેને તમે ડિફરન્ટ ડિફરન્ટ વેઝમાં સ્ટાઇલ કરી શકો છો. તો આવનારા એપિસોડમાં આપણે શીખીશું ફેશન રિલેટેડ અવનવી ટિપ્સ.